જાણકારો જણાવે છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વખતના બજેટમાં વીજળી ઉત્પાદન વધારવું, પ્રદૂષણ ઘટાડવું અને ખેડૂતોની આવક વધારવા સાથે જોડાયેલી એક મિશ્રિત યોજનાની જાહેરાત કરી શકે છે। જાણકારોનું કહેવું છે કે આ યોજનાને સમર્થ નામ આપવામાં આવ્યું છે। સમર્થ સ્કીમમાં કોલસામાંથી બનાવેલી વીજળી પરિયોજનાઓમાં 5% બાયોમાસનો ઉપયોગ ફરજિયાત કરાઈ રહ્યો છે। સરકારના આ પગલાંથી ખેડૂતોને વાર્ષિક લગભગ 15,000 કરોડ રૂપિયાની આવક થશે। સમર્થ યોજનાની સૌથી ખાસ વાત એ છે કે જ્યારે પરાલીનો ઉપયોગ વીજળી ઘરોમાં થશે તો તેનાથી દર વર્ષે થતા વાયુ પ્રદૂષણમાંથી છુટકારો મળશે, વીજળી ઉત્પાદનની ક્ષમતા વધશે અને વીજળી બનાવવામાં કોલસાની માંગ ઘટશે। સમર્થ યોજના ખેડૂતોને પાકની પરાલીને સળગાવવાને બદલે ભૂસામાં બદલવા માટે પ્રોત્સાહિત કરવાની છે। પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં દર વર્ષે મોટા પાયા પર પરાલી સળગાવવામાં આવે છે। ઓક્ટોબર નવેમ્બરના મહિનામાં દિલ્હી અને NCRની આસપાસ આકાશમાં છવાયેલી ઝાકળ એક મોટો મુદ્દો બને છે। કહેવાય છે કે આ ધુમાડો ખેડૂતો દ્વારા અનાજની પરાલી સળગાવવાથી થાય છે, જો કે સરકારે પરાલી સળગાવવા પર કાયદાકીય પ્રતિબંધ લગાવી દીધો છે। તેમ છતાં ખેડૂત આગામી પાક માટે ખેતર તૈયાર કરવા માટે પરાલી સળગાવી નાખે છે।